કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ ભરતજી નાટક કરે છે ને જગતને બતાવે છે કે હું પાગલ છું, પણ રાત દિન પરમાત્મા નારાયણનું આરાધન કરે છે. એક ભીલ રાજાને સંતાન ન હતું. તેમણે ભદ્રકાલીની બાધા રાખી કે બાળક થાય તો નરબલિ આપીશ. પુત્ર થયો, ભીલોને આજ્ઞા આપી જાઓ, કોઈ નરને બોલાવી લાવો. ભીલોની નજર જડ ભરત ઉપર ગઈ છે. ક્યાં તગડો છે, આનો બલિ સારો થશે. સંસારના લોકોની દ્રષ્ટિથી સંત એ પાગલ છે, ભક્ત એ પાગલ છે. સંતોની દ્રષ્ટિ સંસાર સુખમાં ફસાયેલ પાગલ છે. ભીલ લોકો ભરતજીને લઈને ગયા છે. ભીલ લોકોની દ્રષ્ટિમાં અને સંસારની લોકોની દ્રષ્ટિમાં સંત એ પાગલ છે, ગાંડા છે, કે છે. અને સંતોની દ્રષ્ટિ સંસાર સુખમાં ફસાયેલ પાગલ છે આવી છે. ભીલ લોકો ભરતજીને લઈને ગયા છે. બલિદાન શું અને કોનું તે સમજવા જેવું છે. માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવનું નહીં, પણ કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી પશુનું બલિદાન આપવાનું છે. દેવી ભાગવતમાં બલિદાનનો અર્થ આવો બતાવ્યો છે. ભીલો ભરતજીને લઈ આવ્યા છે, નવડાવ્યા છે, ફૂલની માળા પહેરાવી સુંદર પકવાનો ભોજ માટે આપ્યા છે, ભોજન માટે આપ્યા છે. ભરતજીને તો સ્વાદિષ્ટ ભોજન કે સ્વાદિન ભોજનમાં કોઈ ભેદ નથી. જે આપે તે ખાય છે. ભોજન એ સાધન છે, ભજન એ સાધ્ય છે. ભરતજી ભોજન કરે છે, પણ ભરતજીનું ભોજન ભજન માટે છે. ભીલો નવાઈ પામે છે કે આ બે કલાક પછી આને મારવાનો છે, આ મરવાનો છે, તેમ છતાં એ આટલો સુખેથી ભોજન કરે છે, આટલો આનંદથી ભોજન કરે છે. તે પછી તેઓ જડ ભરતને ભદ્રકાલી માતાજીના મંદિરે લઈ ગયા છે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી જટાથી કે ભગવા વસ્ત્રથી નહીં. જડ ભરતજી માતાજીને મનથી પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠા છે. ભીલ રાજાએ ભદ્રકાલીની પ્રાર્થના કરી. પછી તલવારથી ભરતજીનું માથું કાપવા ભીલ તૈયાર થયો છે. સર્વમાં સમભાવ સિદ્ધ કરનાર ભક્તને જોતા માતાજીનું હૃદય ભરાયું છે. તેમનાથી આ સહન ન થયું. ભદ્રકાલી મૂર્તિ ફાડીને બહાર આવ્યા છે. ભીલ રાજાનું મસ્તક તેની જ તલવાર લઈને કાપી નાખ્યું છે અને મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યા છે. જ્ઞાની માને છે, જ્ઞાની ભક્ત માને છે કે મારી પાછળ હજાર હાથવાળો મારો રક્ષણ કરનાર છે. બે હાથવાળા શું રક્ષણ કરવાના હતા. જ્ઞાની ભક્તો માતાજીને બહુ વાલા છે. માતાજીએ પોતે આમ ભરતજીનું સાક્ષાત રક્ષણ કર્યું છે. બધા ભીલો ભાગી ગયા છે. એક સમય સિંધુ દેશના રાજા રઘુગણને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મન થયું. એટલે વિદ્યા પ્રાપ્ત કરવા પાલખીમાં બેસી એ કપિલ મુનિના આશ્રમને આવવા લાગ્યો છે. ચાર ભાઈઓએ પાલખી ઉંચકી છે. રસ્તામાં એક ભાઈ ભાગી ગયો છે. રાજાએ કહ્યું, જે મળે એને પકડી લાવો. સેવકો પાલખી ઉંચકાવવા માટે જડ ભરતને પકડી લાવ્યા. કહે છે કે આ તગડો છે, ઠીક કામ લાગશે. ભરતજીએ પાલખી ઉપાડી છે. અગાઉ ઘણીવાર પોતે પણ પાલખીમાં બેઠેલા હતા, તેમ છતાં આજે પાલખી ઉપાડવાનું કામ આવ્યું તો આનંદથી સ્વીકારી લીધું છે. આ તેનું પ્રારબ્ધ હતું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. છેલ્લો જન્મ હતો, તેમ છતાં પાલખી ઉપાડવી પડી. વૈષ્ણવો ભાગવત ઈચ્છાથી જીવે છે.
જ્ઞાનીઓ પ્રારબ્ધ કર્મ ભોગવવાની ઈચ્છાથી જીવે છે, જ્ઞાનીઓ અનિચ્છાથી પ્રારબ્ધ જુએ છે, વૈષ્ણવો તેમાં ભગવદ ઈચ્છા જુએ છે. સાધકો માટે ખાસ આજ્ઞા કરી છે કે ચાર હાથ કરતા વધારે દ્રષ્ટિ દૂર ન જાય. દ્રષ્ટિ ચંચળ થાય એટલે મન ચંચળ થાય છે, એટલે ભરતજી જમીન પર જોઈ જોઈને ચાલે છે. મારા દ્વારા કોઈ જીવની હિંસા ન થાય, ભરતજીને દરેક જીવમાં ભગવાનના દર્શન થાય છે. ભરતજી વિચારે છે કે મારું પ્રારબ્ધ થોડું બાકી છે, મરશે તો શરીર મરશે, હું તો મારા નારાયણને મળવાનો છું, હું સાવધ છું, હું નિર્ભય છું. ગાફેલ હોઈએ તો જ કામ ક્રોધ લોભ મોહ માથે બધું ચડી બેસે છે, માટે નિર્ભય બનો. નિર્ભય હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે છે. એટલા માટે જે જીવ નિર્ભય હશે એ જ પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ કરે છે. રસ્તે ચાલતા જળ ભરતજી પ્રભુને રીઝવવા ચાલે છે. મનમાંથી ક્ષણભર પણ પ્રભુ અંતર ધ્યાન થાય તો વ્યાકુલ બની ભરતજી રડી પડે છે. નાથ, મને તમારા શરણમાં ક્યારે લેશો? મારું પ્રારબ્ધ ક્યારે પૂરું થશે? હજુ તમારા દર્શન મને કેમ થતા નથી? ભરતજી આવું વિચારે અને રડે છે. રસ્તામાં કીડીને બચાવવા ભરતજી પગને રોકે એટલે પાલખીને આંચકો આવે અને રાજાના માથામાં વાગે. રાજાએ સેવકોને કહ્યું, બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકોએ કહ્યું, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવનારો બરાબર ચાલતો નથી. તે ઘડીકમાં ઊભો રહે છે, ઘડીકમાં દોડે છે, ઘડીકમાં કૂદી પડે છે, ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે, કોઈ પાગલ છે. રાજા વક્રોકિત જળ ભરતને કહેવા લાગ્યો, વારે, તું તો સાવ દુબળો છે, તારા હાથ પગમાં જોર નહીં એટલે તારાથી સારી રીતે કેમ ચલાય? રાહુગણ હવે ભરતજી ઉપર નજર રાખે છે. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચરાઈ મરશે તો પાપ લાગશે. ભરતને કીડીમાં પણ કનૈયો દેખાય છે. જળ ભરતે રાજાના કહેવા ઉપર ધ્યાન ના આપ્યું, એવામાં કીડીની ચંપાથી બચાવવા ભરતજીએ કૂદકો માર્યો. રાજાને પાલખીનો દાંડો માથામાં વાગ્યો. રાજાથી આ સહન ન થયું. ક્રોધમાં અપમાન કરી તેમણે જળ ભરતને કહ્યું છે, તું જીવતો મૂવા જેવો છે, તને ચાલવાનું ભાન નથી, બરાબર ચાલ. ભસ્મમાં છુપાયેલો અગ્નિ ઓળખાતો નથી, એવી જ રીતે બ્રહ્મચિંતનમાં લીન થયેલો જ્ઞાની પણ ઓળખાતો નથી. વળી ફરી એવો જ બનાવ બન્યો. રાહુગણ રાજાને ફરીથી દંડો માથામાં વાગ્યો. એણે ક્રોધ કરીને કહ્યું, હે જાડિયા, હું જેતે નથી, રાહુગણ રાજા પોતે છું, હું તને સજા કરીશ. રાજાનો પૈસો લીધો નથી, રાજાનું અન્ન ખાધું નથી, છતાં રાજા મારવા તૈયાર થયો છે. નિર્દોષને મારવાનો રાજાને સો અધિકાર, પણ રાજા અભિમાની હતો, મદાંધ હતો. ગુમાન તમારું ટકશે ના, ધન જોબન કાયમ રહેશે ના, ભક્તિ સત્કર્મો ખૂબ કરો, બીજું સંગાથી આવશે ના, ત્યાંથી શીઘ્ર લાભની દ્રષ્ટિને અંતિમ ક્ષણનો વિચાર કરો. એ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો. રાજા અભિમાની હતો, મદાંધ થયો છે. ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. વિચાર્યું કે આ દુબળા પાતળા હોવું એ શરીરનો ધર્મ છે, આત્માને તો કાંઈ જ નથી. આ મારા શરીર સાથે વાતો કરે છે એટલે તેની સાથે બોલવાની શું જરૂર છે? મારા શરીરનું એ અપમાન કરે તે મહત્વનું નથી, પરંતુ મેં એને ખભા પર ઉંચક્યો છે એટલે તે હવે જો નરકમાં પડશે તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા ઘટશે. લોકો કહે છે કે મહાજ્ઞાની જળ ભરતે જેને ખભે ઉંચક્યો એ પણ નરકમાં પડ્યો. સત્સંગનો મહિમા જગતમાં બહુ મોટો છે. બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનું સુલભ ન સોઈ. સત્સંગમાં પ્રભુનો વાસ છે, અને એટલે જ કહ્યું છે, સાચા સત્સંગ મારે હો આજ મને લાલો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને લાલો.
લાલો દેખાય છે, લાલો દેખાય મને, કાનો દેખાય છે, લાલો દેખાય મને, કાનો દેખાય છે, જ્ઞાનીઓની વાત મારી ઓ આજ મને કાનો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને કાનો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. જડ ભરત વિચારે છે મારા શરીરનું અપમાન એ કરે એ મહત્વનું નથી, પરંતુ મેં એને ખભા ઉપર ઉચક્યો છે, એટલે તે જો હવે નરકમાં પડશે તો પૃથ્વી પરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો કહે છે કે આ મહાન જ્ઞાની છે, છતાં પણ આ મહાજ્ઞાની જડ ભરત જેને ખભા પર ઉચક્યો છે તે પણ નરકમાં પડ્યો. જગતમાં સત્સંગનો બહુ મોટો મહિમા છે, માટે હવે હું તેનો ઉદ્ધાર કરીશ. આમ સત્સંગનો મહિમા રાખવા જડ ભરતને બોલવાની ઈચ્છા થઈ છે. આજ સુધી તેઓ કોઈની સાથે બોલ્યા ન હતા, રાજા ઉપર દયા આવી અને બોલવાની ઈચ્છા થઈ છે. રાજા કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દિન બનીને જવું જોઈએ તેના બદલે હું પણ રાખીને રાજા ઉપદેશ લેવા જાય છે. અભિમાન લઈને જશે તો ઋષિ વિદ્યા નહીં આપે, માટે આજે તેને અધિકારી બનાવું. આવું સમજી અને ભરતજીના મનમાં ભાવના જાગી છે, રાજા પ્રતિ દયા જાગી છે. રાહુગણ રાજા બહુ ભાગ્યશાળી છે કે એમને માટે જડ ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. ભાગવતના સંત બહુ ઓછું બોલે છે, સુદામા પણ બહુ ઓછું બોલે. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય. જડ ભરતજી બોલ્યા છે, હે રાજા, તમે મને કહ્યું તું દુબળો છે, એ વાત ખરી છે, પણ તે કંઈ મારી નિંદા કે મસ્કરીને કહેવાય. જાડાપણું કે પાતળાપણું એ તો શરીરના ધર્મો છે, આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. એ રાજા, તમે મને એમ પણ કહ્યું કે તું જીવતે જી મુવા જેવો છે, તે વાત પણ ખરી છે, આખું જગત જીવતે જી મુવા જેવું જ છે, આ પાલખી પણ મુવા જેવી જ છે, આ પાલખીમાં બેઠેલો તું પણ જીવતે જી મુવા જેવો જ છે. એ રાજા, વિકારવાળી સર્વ વસ્તુ આદિ અંતવાળી હોય છે, જે જન્મ્યા છે તે બધા જ મરવાના છે, આ શરીર તો મૂળદા સમાન જળ છે જ. એ રાજા, શરીર અને આત્મા જુદા છે, શરીરના ધર્મો જુદા છે, આત્મા નિર્લેપ છે, આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી, સર્વ જીવોમાં પરમાત્મા છે. રાજા, આમાં કોણ રાજા ને કોણ સેવક? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિએ તો તું અને હું એક જ છીએ. હે રાજા, એક જ ઈશ્વર સત્ય છે. તે કહ્યું કે હું તને સજા કરીશ, પણ શરીરને માર પડશે, તેથી મારી ચાલ સુધરશે નહીં. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી થતો નથી. શરીરને શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે બુદ્ધિ, બુદ્ધિને ચેતન આપનાર હું આત્મા છું. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી. હે રાજા, કીડી મકોડા મારા પગ નીચે નકચરાય ને, એટલા માટે હું આમ ચાલું છું. જીવ જંતુ બચાવવા માટે હું કૂદકો મારું છું. મને આ કીડીમાં પણ પરમાત્મા દેખાય છે. કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો ક્યું, એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું હિ તું. જ્યાં મને જ્યાં ત્યાં પરમાત્મા જ દેખાય છે, તેથી હું કીડીઓ અને બીજા જીવ જંતુઓનો ખ્યાલ રાખીને ચાલું છું કે મારા પગ નીચે કોઈ કચડાઈ ન જાય, એટલે મારી ચાલ જ એવી છે અને એવી જ રહેશે. જડ ભરતના આવા વિદ્વતા ભર્યા વચનો સાંભળીને રાજાને થયું કે નક્કી આ પાગલ નથી પણ પરમહંસ છે. આ કોઈ જ્ઞાની મહાત્મા લાગે છે, આ કોઈ અવધૂત સંત લાગે છે. વેદાંતના કઠિન સિદ્ધાંતોને સમજે છે, એની બ્રહ્મનિષ્ઠા અલૌકિક છે. મેં તેનું અપમાન કર્યું તે બહુ મોટી ભૂલ કરી છે. એટલે ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડે છે અને જેને એ સજા કરવાનું કહેતો હતો તેને વંદન કરે છે.
ભરતજીની નિર્વિકાર અવસ્થા છે. રહુગણે અપમાન કર્યું ત્યારે અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજીની એક જ સ્થિતિ છે, સમ સ્થિતિ છે. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં, તિલકથી નહીં, ભગવાથી નહીં. માન મળ્યું તો પણ એ જ સમતા, અપમાનમાં પણ એ જ વૃત્તિ સમ છે. વેશથી સંત કઠણ નથી, સંત હૃદયથી થવું કઠણ છે. વેશથી તો બધા થઈ શકે છે, પણ હૃદયથી સંત થવું એ કઠણ છે. રાહુગણે ક્ષમા માગી છે. તે પછી રહુગણ રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે, એને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો તેથી કોઈ ક્રિયા થઈ શકે નહીં, મિથ્યા ઘટમાં કદી જડે લાવી શકાય નહીં. વળી રાજાએ કહ્યું કે શરીરને દુઃખ થાય પણ આત્માને દુઃખ થતું નથી એવું તમે કહો છો, પરંતુ હું તો માનું છું કે શરીરને કષ્ટ થાય તે આત્માને થાય છે. કારણ કે આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે છે, મનનો સંબંધ બુદ્ધિ સાથે છે, અને બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય છે તે આત્માને થવું જોઈએ. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય, ચૂલામાં અગ્નિથી એકબીજાના સંબંધના કારણે દૂધમાંના ચોખા પાકી જાય છે, તેમ શરીરને જે દુઃખ થાય છે તે આત્માને થવું જ જોઈએ. જડ ભરતજી કહે છે, હે રાજા, ઉપમાથી સત્ય સાબિત થાય નહીં, પણ તે ઉપમા આપી તો હું તે આગળ ચલાવું છું. તારું આ કથન ખોટું છે. આત્મા કેવળ નિર્લેપ છે. અગ્નિ ઉપર દૂધમાંના ચોખા પાક્યા એ ખરું, પણ દૂધમાં પથ્થર રાખ્યા હોય તો તે પથ્થરો કંઈ પાકતા નથી, કારણ કે તે નિર્લેપ રહે છે. તેમ આત્મા સર્વથી શ્રેષ્ઠ છે, નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન બગડે છે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને જરૂર મુક્તિ મળે છે. માટે હે રાજા, મારું મન અગાઉ કોઈ હરણમાં ફસાયું, તેથી મારે હરણનો જન્મ લેવો પડ્યો. હવે હું સાવધાન થઈને ફરું છું. જાત અનુભવથી કહું છું કે આ બધો વ્યવહાર, માને પોતાનો દીકરો પોતાનો બાબો અઢીમણનો હોય ને તો એ ફૂલ જેવો હલકો લાગે છે, અને બીજાનો બાબો હલકો હોય તો પણ અઢીમણનો લાગે છે. એનું કારણ કે મન કહે છે કે એક પોતાનો છે, બીજો પારકો છે. રાજન, આ બધા મનના ધર્મો છે, આ બધા મનના ખેલો છે. હે રાજા, તું કેવળ કચ્છપ દેશનો રાજા છે, પણ હું તો સમસ્ત ભરતખંડનો રાજા હતો, છતાંય પણ મારી આજે આ દશા થઈ. કારણ કે વિષયાશક્ત અને ગુણાનું રક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષયથી રહિત થાય, વિષયોથી મુક્ત થાય, તો જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવે છે, એનું કલ્યાણ કરે છે. મન જ સંસાર બંધનના કારણ રૂપ છે, અને તે જ મન મોક્ષના કારણ રૂપ છે. તન બાંધે ને મન છોડે. મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત હોય તો તે સાંસારિક દુઃખો આપનાર થાય છે, અને તે જ મન જો વિષયોમાં આસક્ત ન થાય તો ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે જ મન મોક્ષ આપનાર છે. વિષયોનું ચિંતન કરતાં મન તેમાં ફસાય છે, અને તેથી તેનું બંધન આત્મા પોતા ઉપર કલ્પે છે. આ બધી મનની લુચાઈ છે. માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. હે રાજા, મનને પરમાત્મામાં જેટલું સ્થિર કરશો એટલા સુખી થશો. હે રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું તારી જાતને પૂછ કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારો આવવાનો ઉદ્દેશ્ય શું. જાણ કે તું શુદ્ધ આત્મા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે તારી અવસ્થાઓનો સાક્ષી આત્મા છે. હે રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી, જ્ઞાનીઓ સંસારને મનકલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં જેમ ખોટું સ્વપ્ન રડાવે છે તેમ આ ખોટું જગત પણ મનુષ્યના જીવને બહુ રડાવે છે. દાખલા તરીકે, એક મનુષ્ય સૂતેલો છે, એને સ્વપ્ન આવ્યું કે વાઘે તેના પર હુમલો કર્યો. વાઘ મને ખાઈ જશે એમ માની તે માણસ ચીસો નાખવા લાગ્યો, રડવા લાગ્યો. તરત તે જાગી ગયો. હવે તેને થયું કે આ તો સ્વપ્ન હતું, સ્વપ્નના વાઘથી બીવાની કોઈ જરૂર નથી. પરંતુ સ્વપ્ન ખોટું છે તે સમજાય ક્યારે, જ્યારે જાગીએ ત્યારે. અને જાગ્યો કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન હટી ગયું
છૂટી ગયું, તે જાગ્યો છે. બધા વિષયોમાંથી મન મુક્ત થઈ પ્રભુ માર્ગે વળેલું મન તે જાગી ગયું છે. રાજા, તેથી તો કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનું સમાગમ કરવો, સંતોની ચરણરજ મસ્તકે ચડાવવી, મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. હે રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ એ એક જ સત્ય વસ્તુ છે, એક જ એક બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ ભેદથી રહિત પરિપૂર્ણ આત્મારૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. આમ રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યા પછી ભરતજીએ ભવાટવીનું વર્ણન કર્યું છે. એક એક ઇન્દ્રિય આત્માનું વિવેકરૂપી ધનને લૂંટે છે. કોઈ સંત મળે, કોઈ સદગુરુ મળે તો સંસારરૂપી જંગલમાંથી તેને બહાર કાઢે છે. સંસારમાં એકલા ભટકશો નહીં, કોઈ સંતનો સદગુરુનો આશ્રય લેશો તો જ તેમાંથી બહાર નીકળી શકાશે. માત્ર આશ્રયને નહીં લેતા તેના વિચારોમાં રહેજો, તેના વિચારોનું ચિંતન કરજો. માયાના કારણે જીવ સુખની લાલચમાં આ સંસારરૂપી જંગલમાં ભટકે છે, પણ તેને સાચું સુખ મળતું નથી. જેનો નાયક આંધળો, તેનું લક્ષણ લશ્કર ખાડામાં. આવી જ રીતે જે જીવનો સરદાર એટલે કે મન યોગ્ય નથી, તેના પર ઇન્દ્રિયો રૂપી લૂંટારા હુમલો કરે છે અને તેનું ધર્મરૂપી ધન લૂંટી લે છે. આવા સંઘમાં રહેલા પ્રમાદી મનુષ્યને ઘેટાના ટોળામાંનો પ્રમાદી ઘેટાને જેમ વરુ ખેંચી જાય એમ સ્ત્રી પુત્ર રૂપી શિયાળવા ખેંચી જાય છે. આ સંસાર જંગલ વેલા તથા જાડાઓથી ગીચ છે, તેમાં માંસ મચ્છરોનો પાર નથી. આવા જંગલમાં જીવને ગંધર્વ નર દેખાય છે, એટલે કે શરીરાદીને જ તે સત્ય માને છે. આ જીવ ભૂખથી વ્યાકુળ થાય છે ત્યારે અપવિત્ર વૃક્ષોનો એટલે કે અધાર્મિક મનુષ્યોનો આશ્રય લે છે, અને તૃષાથી પીડાય છે ત્યારે જાંજવાના જળ એટલે કે શોકરૂપી અગ્નિ ગ્રહસ્થાશ્રમને દુઃખમય બનાવી મૂકે છે. આ જંગલમાં ચાલતા જીવો કાંટા અને કાંતરાથી એટલે કે અનેક પ્રકારના સંકટોથી વિધાઈ જાય છે. આ જીવોને ત્યારે નિંદ્રારૂપી સર્પ કરે છે, કરડે છે, તેથી તે મૂળદા જેવો થાય છે. કોઈ વાર દુર્જનો રૂપી હિંસક પ્રાણીઓ કરડે છે, તો કોઈ વખત પોતે જ અંધ બની એટલે કે વિવેક ભ્રષ્ટ બની તે મોહના અંધારિયા કુવામાં પડી દુઃખથી રીપાય છે. વળી આ જીવો એ જંગલમાં સ્ત્રીઓ રૂપી લતાના શાખાઓનો આશ્રય કરી ત્યાં રહેલા અસ્પષ્ટ મધુર મધુર શબ્દ કરતા બાળકો રૂપી પક્ષીઓને રમાડવા ઈચ્છે છે. છેવટે સિંહ રૂપી જન્મ મરણના તેઓ શિકાર બને છે. આમ જીવાત્મા કોઈ વખત સુખી બને છે, કોઈ વખત દુઃખી થાય છે. જીવ ભગવાનના ચરણનો આશ્રય લે, ભગવતના નામ સ્મરણનો આશ્રય લે, ભગવત કથાનો આશ્રય લે તો તે કૃતાર્થ થાય છે. ટૂંકમાં આ સંસાર દારૂણ દુર્ગમ અને ભયંકર છે. માટે વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિ સેવાથી તીક્ષ્ણ બનેલા જ્ઞાન રૂપ તલવાર લઈ સંસાર માર્ગને તું પાર કર. ભરતજીએ આમ રાહુગણ રાજાને પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપેલી છે. ભગવત આશ્રય કરનારનો આશ્રય કરે તે કૃતાર્થ થાય છે. તે પછી આવે છે ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોનું વર્ણન. માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેક ઠેકાણે કરેલી છે. માનવ શરીરની સ્તુતિ 1-5 સ્કંધમાં જ છે અને તે દેવોએ પણ કરેલી છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે, કાનાની સેવા કરવા માટે છે. માનવ ધારે તો નરનો નારાયણ થઈ શકે છે, અને એટલે જ પ્રાર્થનામાં કીધું છે, નરશે નારાયણ બન જાય પ્રભુ ઐસા જ્ઞાન હમેં દેના. નરશે નારાયણ બન જાય પ્રભુ ઐસા જ્ઞાન હમેં દેના. પ્રભુ ઐસા જ્ઞાન હમેં દેના. પ્રભુ ઐસા જ્ઞાન હમેં દેના. નરશે નારાયણ
બન જાય પ્રભુ એસા જ્ઞાન મેં. માનવ ધારે તો નરમાંથી નારાયણ થઈ શકે છે, અને એટલા માટે જીવન મહાન કહેવામાં આવ્યું છે. જીવન બડા મહાન ભાઈઓ, જીવન બડા મહાન રે, ઇસ જીવન મેં પ્રગટે થે રામ કૃષ્ણ ભગવાન રે. કિન જન્મો કે પુણ્ય ભલે જો મિલી મનુજ કી કાયા, ઇસ કાયા મેં હમને તુમને કિતના વૈભવ પાયા. નહીં નિરખા ખોજા પરખા, હીરા જન્મ ગવાયા, ભાઈઓ હીરા જન્મ ગવાયા. આ અમૂલ્ય જીવન છે. મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થોનું સાધન છે એમ કહી દેવો, પણ આ ભારત વર્ષમાં જન્મ પામેલા આ મનુષ્યોનો મહિમા ગાય છે, ગુણ ગાય છે. અહો આ ભારત વર્ષના મનુષ્યોએ એવા કયા પુણ્ય કર્યા હશે, અથવા શ્રી હરિ પોતે જ શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે. મનુષ્ય જન્મ એ શ્રી હરિની સેવા માટે ઉપયોગી હોય, અમે પણ એની ઝંખના કરીએ છીએ એ સૌભાગ્યનો, તો અમે પોતે પણ હંમેશા સ્પૃહા કરીએ છીએ. આમ દેવો જેની ઝંખના કરે છે એવો મનુષ્ય જન્મ ભારતમાં મેળવ્યા પછી જો માનવી ઈશ્વરને ભૂલે, એના નામને ભૂલે, એના કાર્યને ભૂલે, તો તેનું અસદભાગ્ય કહેવાય, તે કમભાગ્ય કહેવાય. પરમાત્માએ આ જન્મ આપીને બહુ મોટી કૃપા કરી છે, તેને શું વ્યર્થમાં જવા દેશો? ચારે તરફ જોતા બહુ દુઃખ થાય છે. આજકાલ કળિયુગમાં રાવણ તો નથી રહ્યા, પણ રાવણનો બહુ વંશ વધ્યો છે, ઘરોઘર રાવણ છે. આજકાલ એવો સમય આવ્યો છે કે જેનું મન બગડે છે, પણ નામ સાથે પ્રતિષ્ઠતા એ મન બગડતું અટકી જાય છે. માટે પ્રભુ ભજનમાં હંમેશા પ્રીતિ રાખજો. મીઠા રસ સે ભરેલ રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાળું કાળું યમુનાજીનું પાણી લાગે. મીઠા રસ સે ભરેલ રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાળું કાળું યમુનાજીનું પાણી લાગે. યમુનાજી તો શ્યામ સ્વરૂપે રાધા ગોરી ગોરી, વૃંદાવન મેં ધૂમ મચાય પરસાને કૃષ્ણ કી લાલી તો બ્રજ રાણી લાગે, બ્રજ રાણી લાગે, મને કાળું કાળું યમુનાજીનું પાણી લાગે. મીઠે રસે ભરેલ રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાળું કાળું યમુનાજીનું પાણી લાગે. અબન આવે માખન મિશ્રી, અબન કોઈ મીઠાઈ, ઈ બલવીને ભાવે અબ તો રાધા નામ બલાઈ. ભાન કી લાલી તો ગુડ ધાણી લાગે, ગુડ ધાણી લાગે, મને કાળું કાળું યમુનાજીનું પાણી લાગે. મીઠા રસ સે ભરેલ રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાળું કાળું યમુનાજીનું પાણી લાગે. રાધા રાધા નામ રમત હૈ જોવર આખો શ્યામ, રાધા રાધા નામ રમત હૈ જોવર રાખે શ્યામ, ઇનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા નામ, ઇનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા નામ. રાધા નામ મે સફળ જિંદગાની લાગે, જિંદગાની લાગે, મને કારું કારું યમુનાજીનું પાણી લાગે. રાધા નામ મે સફળ જિંદગાની લાગે, જિંદગાની લાગે, મને કારું કારું યમુનાજીનું પાણી લાગે. મીઠા રસ સે ભરેલ રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને સારું સારું યમુનાજીનું પાણી લાગે, મને સારું સારું
નાદીનું પાણી લાવે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ ભક્તિનું મહિમા બતાવી, નામ સ્મરણનું મહિમા બતાવી પંચમ સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે. સ્કંદ છઠ્ઠો ભાગવતે પરમહંસ સંહિતા છે. હંસની ખાસિયત એ છે કે દૂધ દૂધ પી જવું અને પાણી પાણી રહેવા દેવું. માં ગાયત્રીનું વાહન પણ હંસ છે, કારણ હંસની એક ખાસિયત છે કે દૂધ દૂધ પી જવું અને પાણી પાણી રહેવા દેવું. એમ પરમહંસો પણ જડ અને ચેતનને જુદા પાડી જડથી અલિપ્ત થઈ અને ચૈતન્યમાં સ્થિર થાય છે. નાળિયેરમાં પાણી હોય છે ત્યાં સુધી ટોપરું કાચલીને વળગી રહે છે, પણ પાણી સુકાઈ ગયા પછી કાચલી અને ટોપરું જુદા પડી જાય છે. સંસાર કાચલી છે, જીવ ટોપરું છે. સંસારના રસ જ્યાં સુધી મીઠા મીઠા લાગે છે ત્યાં સુધી કોઈ જીવ સંસારથી જુદો પડતો નથી, પણ જેનો સંસારનો રસ સુકાઈ જાય એ જ સંસાર રૂપી કાચલીથી જુદો પડી જાય છે. જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ એમ બે પ્રકારના પરમહંસો છે. ઋષભદેવજીએ જ્ઞાની પરમહંસનો અને ભરતજીએ ભાગવત પરમહંસનો આદર્શ રજૂ કર્યો છે તે આપણે જોઈ ગયા. છઠ્ઠા સ્કંદમાં આપણને સુખદેવજી ધ્યાન અર્ચન અને નામનો મહિમા બતાવે છે. સુખદેવજી કહે છે, હે રાજન, એક એક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે, જો તે વિધિપૂર્વક કરવામાં આવે તો પાપનો નાશ થાય છે, પણ પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ ન થવું જોઈએ, નહીતર પ્રાયશ્ચિત કરવાનો અર્થ નથી. ત્યારે રાજા પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય છે, પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય છે પણ પાપની વાસનાનો નાશ થતો નથી, તો એ વાસના કેમ જાય તે મને કહો, એવો ઉપાય બતાવો કે પાપની વાસના, પાપ કરવાની વાસના જ મનમાં ના રહે. શુકદેવજી સાવધાન કરે છે, હે રાજન, મન ઉપર જરાય વિશ્વાસ ન રાખો, એકવાર મનને છૂટ આપશો તો તે ફરીથી પાપ કરવા તૈયાર થશે. પાપ વાસના અજ્ઞાનમાંથી જાગે છે, આ અજ્ઞાનનું મૂળ અહંકાર છે. શ્રી કૃષ્ણ ભગવાનને જે પ્રાણ અર્પણ કરે છે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી, તેનો અહંકાર પણ જાય છે. તેથી તપ, બ્રહ્મચર્ય, શમ, દમ, મનની સ્થિરતા, દાન, સત્ય, શૌચ અને યમ, નિયમ, આ બધાથી પાપની વાસનાનો નાશ થાય છે. પરંતુ હે રાજા પરીક્ષિત, પાપી પુરુષની જેવી શુદ્ધિ ભગવાનને આત્મસમર્પણ કરવાની અને એના ભક્તોની સેવા કરવાથી થાય છે, તેવી શુદ્ધિ તપશ્ચર્યા દ્વારા આદિ પણ થતી નથી. કેટલી અદ્ભુત વાતો બતાવી છે. પાપી મનુષ્ય ભક્તિથી જેવો પ્રસન્ન થાય છે, ભગવત ચિંતનથી પ્રસન્ન જેવો પવિત્ર થાય છે, સત્સંગથી ઋષિઓના સંતોના સંગથી જેવો પવિત્ર થાય છે, તેવો શમ, દમ, તપ વગેરેથી પણ થતો નથી. એ રાજા, તારા પ્રાણ ભગવાનને અર્પણ કર, એટલે પાપની વાસના ચાલી જશે. ભગવાન નારાયણને જે પોતાના પ્રાણ અર્પણ કરે છે, એટલે કે પ્રતિ શ્વાસે નારાયણનો જપ કરે છે, તેને પછી પાપ અડશે નહીં. અને એટલે તો કોઈ ગીતમાં કીધું છે, શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુજી દેવું માનું ભક્તિ કર પોતાના પ્રાણ અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા થતી જ નથી. પ્રાણ અર્પણ કરવા એટલે પ્રાણે પ્રાણે પ્રત્યેક શ્વાસે શ્વાસે ઈશ્વરના નામનો જપ કરવો.
દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન રાખવું, શ્વાસે શ્વાસે ભગવત સ્મરણ રાખે તે મનુષ્ય પાપ કરી શકતો નથી, પાપમાં તેની પ્રવૃત્તિ થાય નહીં. પાપની સામેના આ યુદ્ધમાં ભગવાનનું શરણ લેવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પહેલા ભગવાનનું સ્મરણ, પછી સંસારના કાર્યો. પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી, અને વાસના અજ્ઞાનમાંથી જન્મે છે. મનુષ્યના ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય અને જગત કેવું છે તે સમજાય તો જ વાસનાનો વિનાશ થાય છે. ઈશ્વર આનંદ રૂપ છે અને સંસાર દુઃખ રૂપ છે તેવો અનુભવ થયા પછી વાસનાનો વિનાશ થાય છે. એ જ્ઞાનને સતત ટકાવી રાખવા માટે પ્રાણને કૃષ્ણાર્પણ કરો. પ્રત્યેક પ્રાણે શ્વાસે શ્વાસે પ્રભુનામ સ્મરણ કરો, હરિકીર્તન કરો. અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી, વાસનાનો નાશ ન થાય ત્યાં સુધી પાપ ટકતો નથી. જ્ઞાની કેવળ ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવાનો પ્રયત્ન કરે છે પણ તેથી વાસનાનો વિનાશ થતો નથી. ઇન્દ્રિયોને રોકવાથી નહીં પણ એને પ્રભુ માર્ગે વાળવાથી, પ્રભુ પ્રત્યે વાળવાથી વાસનાનો વિનાશ થાય છે. એક એક ઇન્દ્રિયને પરમાત્મા તરફ વાળો તો જ વાસનાનો નાશ થશે. મનને પવિત્ર કરવું હોય તો આંખને સતત ભગવત સ્વરૂપમાં સ્થિર કરો. છઠ્ઠા સ્કંધમાં 3 પ્રકરણો છે. એક ધ્યાન પ્રકરણ, તેના 14 અધ્યાયો છે. 14 અધ્યાયનો અર્થ છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 14ને પરમાત્મામાં પરોવી રાખે તો ધ્યાન સિદ્ધ થાય છે. બીજું પ્રકરણ છે અર્ચન પ્રકરણ. 2 અધ્યાયમાં સ્થૂળ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન છે. 3 છે નામ પ્રકરણ. 2 અધ્યાયોમાં ગુણ સંકીર્તન, નામ કીર્તનનું વર્ણન છે. પરમાત્માના મંગલમય નામનો જપ કરો. જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય તો પણ ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી. એકમાં મન સ્થિર થાય તો મનની શક્તિ વધે છે. માટે 3 સાધન ધ્યાન, અર્ચન અને નામ જપ બતાવ્યા છે. 3 સાધનો કરે તેના પાપનો નાશ થાય અને કોઈ દિવસ તે જીવ નરકમાં ન જાય. પ્રભુના મંગલમય સ્વરૂપનું ધ્યાન જપ કરવાની ખૂબ આદત પાડો અને નિયમિત સેવા કરો. નરકમાં જવું ન પડે તે માટે 3 સાધનો અચૂક કરો. રોજ ઠાકોરજીની સેવા કરો, નામ જપ કરો, ધ્યાન કરો. આ 3 સાધન તમારાથી ન થાય તો એક સાધનમાં દ્રઢ નિષ્ઠા રાખો. વાસનાનો વિનાશ ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ ન કરો ત્યાં સુધી થતો નથી. ભક્તિ દ્વારા જીવ ભગવાન પાસે જાય છે. યમુના મહારાણી એ ભક્તિનું સ્વરૂપ છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. ભક્તિ દ્વારા જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાન, અર્ચન અને નામસ્મરણ આ 3 સાધનથી ભક્તિ બહુ દ્રઢ થાય છે. દાનથી વ્રતથી દ્રવ્ય શુદ્ધિ થશે પણ મન શુદ્ધિ થતી નથી તો તે ધ્યાનથી થશે. માટે ખૂબ ધ્યાન કરો. ધ્યાનના વિષયમાં પણ રસ લો. દાન કરવાથી ભગવાન મળતા નથી, દાન કરવાથી પણ ભગવાન મળતા નથી. દાનનું ફળ છે લક્ષ્મી. ગીતાજીમાં ભગવાન કહે છે કે ન વેદોથી, ન તપથી, ન દાનથી અને ન તો યજ્ઞથી મારી પ્રાપ્તિ થાય છે. મન સુધી પરમાત્માના ધ્યાનથી થાય છે. તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાનના પ્રકાર જાણી ધ્યાન અચૂક કરો. ધ્યાનમાં એકાગ્રતા ન થાય તો નામ સ્મરણની જરૂર છે. આ 3 ન થાય તો કાંઈ નહીં પણ આમાંના એકને, કોઈ એકને પકડી રાખો. સાધન વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મનુષ્યના જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જે જીવનમાં એક ધ્યેય નથી તે જીવન નાવિક વગરની નૌકા જેવું છે. ધ્યેય નક્કી કરી તે ધ્યેયને સિદ્ધ કરવા સાધન કરો. આ કડી કાળમાં કંઈ થઈ શકતું નથી તેથી નામ સ્મરણનો આશરો લેવો. કડી કાળમાં નામ સેવા પ્રધાન બતાવી છે. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્વરૂપ સેવા ઉત્તમ છે પણ તેમાં પવિત્રતાની જરૂર છે. એવી પવિત્રતા કલિનો માણસ રાખી શકતો નથી. તેથી નામ સેવાને બહુ મોટી કહી છે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી નામનો આશ્રય રાખે એને એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે. સીતાજી ધ્યાન સાથે નામ સ્મરણ એવી રીતે કરે છે કે ઝાડના પાંદડે પાંદડામાંથી રામ રામ રામનો ધ્વનિ નીકળે છે.
પરમાત્માના નામમાં આવી નિષ્ઠા થવી કઠણ છે. નામ સ્મરણ કરતા અટકી પડે છે, પાપ જીભને પકડી રાખે છે. નામ સ્મરણ એ અતિશય સુલભ છે, છતાં પણ થતું નથી. સતત પરમાત્માના નામનો જપ કરવાની ટેવ પાડશો તો મરણ સુધરશે. નામ નિષ્ઠા થાય તો નામી ઈશ્વરનું સ્મરણ થતાં મરણ સુધરે છે. કલિકાલમાં નામ નિષ્ઠા વગર બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. રામાયણમાં કીધું છે, કલયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરહી પારા. રામ નામથી તો પથ્થર પણ તરે છે. એક વખત રામચંદ્રજીને કુતૂહલ થયું કે મારા નામથી પથ્થરો તરેલા, અને વાનરોએ સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તો મારા હાથના અડવાથી પથ્થરો તરે છે કે નહીં લઈને આજે ખાતરી કરું. એમ કોઈ દેખે નહીં એ રીતે સમુદ્ર કિનારે આવ્યા, અને પછી રામચંદ્રજીએ પોતે એક પથ્થરો ઊંચકી અને સમુદ્રમાં પથ્થર ફેંક્યો તો એ પથ્થર સમુદ્રમાં ડૂબી ગયો. બીજો પથ્થર લીધો, બીજો નાખ્યો, ત્રીજો લીધો, બધા પથ્થર ડૂબી ગયા. રામચંદ્રજીને આશ્ચર્ય થયું કે આમ કેમ બન્યું, મારું નામ માત્ર લખવાથી તો પથ્થરો તરેલા. હનુમાનજી આ કૌતુક છુપાઈને જોતા હતા. રામજી નિરાશ થઈ પાછા ફરતા હતા, ત્યાં હનુમાનજી સામા મળ્યા. રામે હનુમાનજીને પૂછ્યું કે મારા નામે સમુદ્રોમાં તર્યા પથ્થરો, મારું નામ લખીને જે જે વાનરોએ જે જે બધાએ પથ્થરો નાખ્યા એ તર્યા, અને મેં પોતે પથ્થરો ઊંચકીને ફેંક્યા તો એ બધા ડૂબી ગયા, આમ કેમ? હનુમાનજી કહે એમ જ હોય ને, એમાં શું અયોગ્ય છે? રામજી જેને ફેંચકે એને, રામજી જેને ફેંકે એટલે કે તરછોડે એને કોણ તારી શકે? રામજી જેને ફેંકે કે ત્યજે એ તો ડૂબી જ જાય, એ પથ્થરોને આપે ત્યજ્યા એટલે ડૂબી ગયા. રામજી જેને અપનાવે એ ક્યારેય ડૂબે નહીં. જે પથ્થરો વડે સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તે ઉપર શ્રી રામ લખવામાં આવતું હતું એટલે તર્યા છે. તમારા નામમાં જેવી શક્તિ છે એવી તમારા હાથમાં નથી. રામ નામમાં જે શક્તિ છે તે ખુદ રામમાં પણ નથી. રામજીએ પોતાના જીવન દરમિયાન કેટલાકનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી રામ નામે તો અનેક કંઈક જીવોના ઉદ્ધાર કર્યા છે, કંઈક જીવોને તાર્યા છે. નામ અને જપનો મહિમા અનેરો છે. તુલસીદાસજી એટલે જ કહે છે કે વિષય રૂપી નાગને વશ કરનારો મણી છે. નામથી તો વિધાતાએ લલાટાએ લખેલો લેખ પણ ફરી જાય છે. નામ જપથી દસે દિશાઓ મંગલમય બની જાય છે. અરે જપ તો જનાબાઈએ કર્યો. જનાબાઈ છાણા થાપે ભગવાનના ભક્ત હતા. કોઈ ચોરી કરીને લઈ ન જાય એટલા માટે દરેક છાણા જપતા ત્યારે વિઠ્ઠલ 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 બોલતા, અને એને એમ લાગ્યું કે કોઈ છાણા ચોરી જાય છે. એટલે જનાબાઈએ નામદેવને આ બાબતની ફરિયાદ કરી. નામદેવે કહ્યું કે છાણા તો બધા સરખા હોય, તારા છાણા ઓળખાય કેમ, ચોર પકડાય કેમ? જનાબાઈએ કીધું, કેમ ન ઓળખાય, મારા છાણા ઓળખી શકાશ? મારું છાણું કાન પાસે રાખશો ને તો તેમાંથી વિઠ્ઠલ 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 એવો ધ્વનિ સંભળાશે. કારણ કે જનાભાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ 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 નામનું જપ જપતા જાય અને છાણા થાપતા જાય. એટલે કહે છે કે છાણામાંથી જપનો ધ્વનિ નીકળશે. એ બધા છાણા મારા. નામદેવે ખાતરી કરી જોઈ, છાણામાંથી વિઠ્ઠલ 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 ધ્વનિ આવતો સંભળાયો, અવાજ આવતો સંભળાયો. ત્યારે તેમણે જનાબાઈને કહ્યું કે નામદેવ હું નહીં પણ તું છે. જનાબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ 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 નામના જપમાં એવા તલીન બની જતા કે જળ છાણામાંથી પણ એ અવાજ આવવા લાગતો. એના છાપડા છાણા કોઈ ચોરી જતું તો એ છાણામાંથી અવાજ આવતો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. જપ વિધિમાં બે નિયમ સાચવજો, બ્રહ્મચર્ય પાળવું અને બીજા કોઈનું ખાવું નહીં. કેવળ વાંચવાથી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો ક્યાંય ભણવા ગયા ન હતા એવું વર્ણન એમના ચરિત્રમાં ક્યાંય લખેલું નથી, પણ ભગવદ્ ભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં અંદરથી જ્ઞાનનું સ્ફુરણ થતું હતું. પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે, મીરાબાઈ જે બોલે એની પાછળ શાસ્ત્ર દોડે છે. 13 કરોડ જપ કરવાથી જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. કડી કાળમાં આ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. અધિકારી ગુરુ પાસેથી મંત્ર દીક્ષા ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે. કેવળ વેદાંતના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે, અને સમજાય તો અનુભવવા મુશ્કેલ છે. દુઃખ શરીરને થાય છે, આત્મા તો કેવળ દ્રષ્ટા છે.
એમ બોલવું સમજવું સહેલું છે, પણ આ સિદ્ધાંતોનો અનુભવ કરવો મુશ્કેલ છે. ત્યારે નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી છે અને સરળ પણ છે. ભક્તિ મરણને પણ સુધારે છે. કથા જીવનમાં માર્ગદર્શન આપે છે, કથા જીવનમાં માર્ગદર્શન બતાવે છે. કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ તેનો ઉદ્ધાર તો નામ જપથી જ, સ્મરણથી જ થાય છે. એટલા માટે કોઈ ભક્તિ ગીતમાં કહેવામાં આવ્યું છે, હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગી શરણો મળે સાચું તમારું એ હૃદયથી માગી જે જીવ આવ આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માતે આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માતે આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મને યોગે કરી જે કૂડમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખ ચોર્યા શ્રીના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સુસંપત્તિ સુવિચારની સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી તીર્થાર પાર ઉતારજો આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા આવતી સાચું બતાવી રૂપ શ્રી ચરણ છોડ હૃદયમાં સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો જો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી ભજન કરવા માટે જ નામ સ્મરણ કરવા માટે જ આ જીવન મળ્યું છે. ભક્તિ નામ સ્મરણ મરણને પણ સુધારે છે. કથા જીવનમાં માર્ગ બતાવે છે, કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ તેનો ઉદ્ધાર એ તો નામસ્મરણમાં જ, નામસ્મરણ દ્વારા જ થાય છે, ભગવાનના નામના જપથી થાય છે. આ સંબંધમાં અજામિલનું સુંદર દ્રષ્ટાંત આપવામાં આવે છે. એ અજામિલના દ્રષ્ટાંતને આપણે જોઈશું. અજામિલ અધમ હતો, પણ ભગવાન નામનો આશ્રય કરી કૃતાર્થ થયો છે. આપણે બધા જ અજામિલ છીએ. અજા એટલે કે માયા, માયામાં જ મળી ગયો તે અજામિલ. સંસાર માયાના સંસર્ગમાં આવવું જ પડે છે, માયાને પકડવી પડે, પણ તેને અગ્નિની પેઠે વિવેકરૂપી સાણથી સાણસીથી માયાને પકડજો. અગ્નિ વિના વ્યવહાર ચાલતો નથી, તેમ છતાંય અગ્નિને કોઈ હાથમાં પણ લેતું નથી. માયા આપણી પાછળ પડે છે, તેનાથી બચવાનું છે અને ઈશ્વર પાછળ પડવાનું છે. ઈશ્વર પાછળ પડતા પડતા માયા દૂર થશે. કનક અને કાંતા એ માયાના રૂપો છે. આ બે વસ્તુમાં મન ન જાય તેવો નિશ્ચય કરજો.
શરીરથી પાપ કરશો તો સજા થાય છે અને મનથી પાપ કરશો તો તેની પણ સજા થાય છે. કાન્ય કુબ્જ દેશમાં આજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે અનેક પ્રકારના પાપો કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે પહેલા તો તે મંત્રવેતા, પવિત્રતા અને સદાચારી બ્રાહ્મણ હતો, પણ એક ઉલટાને જોઈ અને એનું મન બગડ્યું છે. પાપ પહેલું આંખ વાટે આવે છે. આંખ બગડી એનું મન બગડ્યું, મન બગડ્યું એનું જીવન બગડ્યું, એનું નામ બગડ્યું. રાવણની આંખ બગડેલી તો હંમેશ માટે તેનું નામ બગડેલું રહ્યું છે. રાવણની આંખ બગડેલી તો હંમેશના માટે એનું નામ બગડેલું રહ્યું છે. મનમાં જેટલા પાપ આવે છે તે આંખ વાટે આવે છે. આંખો બગડે એટલે મન બગડે માટે કામને આંખમાં આવવા દેશો નહીં. આંખમાં નહીં આવી શકે, આંખમાં નહીં આવી શકે તો કામ મનમાં આવશે. મનુષ્ય શરીરથી નહીં, આંખથી અને મનથી વધારે પાપ કરે છે. એથી વગર પ્રયોજને કોઈને આંખ આપવી નહીં. આંખમાં રામ રાખો તો કામ મનમાં આવશે નહીં. અજામિલ પેલી બાઈને લઈને ઘરે આવ્યો છે. એક પાપમાંથી બીજું પાપ આવે છે તેમ અજામિલ દુરાચારમાં આગળ વધ્યો, પાપાચાર કરવા લાગ્યો, ચોરી પણ કરવા લાગ્યો છે, લૂંટ પણ કરવા લાગ્યો છે. કેટલાય આવી એકવાર કેટલાય સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘરે આવ્યા છે. તેમણે ભિક્ષા માગી છે. બાઈએ એમને અનાજ આપ્યું છે. દુષ્ચરિત્રનું અન્ન લેવાની શાસ્ત્રો ના પાડે છે, પણ સાધુઓ બાઈને જાણતા ન હતા એટલે તે અન્નની રસોઈ કરી અને સાધુઓ જમ્યા છે. તે પછી અજામિલે સાધુઓને પ્રણામ કર્યા. સાધુઓ કહે છે, તારા ઘેર ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહીં. અજામિલ કહે છે, હું તમને લૂંટી નથી લેતો ને એ જ મારી દક્ષિણા છે. હું કોઈ સાધુને પૈસા આપતો નથી, બીજું કંઈક માગો તો આપો. સાધુની ભાવના એ કે જેનું ખાધું એનું કલ્યાણ થાવ, એમ તેમણે કહ્યું. તારા ઘેર જે પુત્ર આવે ને એનું નામ નારાયણ રાખજે, બસ આટલી વસ્તુ અમને આપ, બીજું કંઈ નહીં આપતો ચાલશે. કોઈ વાંધો નહીં, મારે ત્યાં બાળક જન્મશે એનું નામ હું નારાયણ આપીશ. અજામિલને ત્યાં એક પુત્ર જન્મ થયો છે, એનું નામ નારાયણ રાખવામાં આવ્યું છે. છેલ્લી સંતતિમાં માતા પિતાનો વિશેષ પ્રેમ હોવાથી અજામિલ વારંવાર નારાયણ બોલાવે છે. આમ નારાયણ 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 બોલવાની ટેવ પડી અતિશય પાપી, અતિ કામી પૂરું આયુષ્ય ભોગવી શકે નહીં. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું, તેમ છતાં તેને લેવા યમદૂત આવ્યા છે. અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણમાં તેને આસક્તિ હતી એટલે તે પોતાના પુત્રનું નામ દઈને તેને બોલાવવા લાગ્યો, નારાયણ નારાયણ નારાયણ. છેલ્લા સંતાનમાં મા બાપનું મન વિશેષ ફસાય છે. રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ નારાયણ એમ 2 વાર બોલ્યો. તેનો દીકરો નારાયણ તો ના આવ્યો, પણ ભગવાન વિષ્ણુના દૂતો ત્યાં આવ્યા. વિષ્ણુ દૂતો યમદૂતોને કહે છે કે આને છોડી દો, આ પાપી છે. વિષ્ણુ દૂતો યમદૂતોને કહે છે કે આને છોડી દો, એ પાપી છે. પણ તેણે ભગવાનનું નામ લઈને પાપનું પ્રાયશ્ચિત કર્યું છે, તેના થોડાક પાપ બળી ગયા છે, હવે તેને જીવવા દો, તેને આયુષ્યના હજી 12 વર્ષ બાકી છે. યમદૂતો કહે છે, અજામિલ નારાયણ નારાયણ કરતો હતો પણ તે વૈકુંઠવાસી નારાયણ નહીં, એના છોકરાનું નામ નારાયણ હતું, એમ કહે છે યમના દૂતો. આ તો એના દીકરા નારાયણને બોલાવતો હતો. ત્યારે વિષ્ણુ દૂતો કહે છે, અજાણતા પણ પ્રભુનું નામ એના મુખેથી નીકળ્યું છે. અજાણતા પણ અગ્નિ ઉપર પગ પડે તો અગ્નિ બાળે છે, પગ દાઝે છે, એ જ પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવાય તો કલ્યાણ થઈ જાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવાય તો તેનું પણ ફળ મળે છે. ઉતાવળે કરેલા ભોજનથી સ્વાદનો અનુભવ ભલે ન થાય પણ ભૂખ તો ભાંગે જ છે, એમ અજાણપણે પ્રભુનું નામ લેવાથી પાપોનો નાશ થાય જ છે. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ નારાયણ એમ બોલ્યો, પણ એમ એ બાને તેણે ભગવાનનું નામ તો લીધું ને. ગમે તેવા દુરાચારીનો ઉદ્ધાર કરવાની આ શક્તિ ભગવાનના નામમાં છે, ભગવાનના નામમાં એવી તાકાત છે. આ બાબતમાં ભાગવત બિલકુલ સ્પષ્ટ સંદેશ કહે છે કે તે
તે એ કહે છે કે જાણવાવાળો જાણે છે કે સંકેતમાં, પરિહાસમાં, આલાપમાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તેના સઘળા પાપોનો નષ્ટ થાય છે. આવો એ ભાવ સાથે 2 મિનિટ હરિનામ સ્મરણ કરી આપણે પણ આ કથાને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. વધુ આવતીકાલે. સીતારામ રામ રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 સીતારામ રામ.